વિગતવાર સમાચારોની શરૂઆત કરીએ તો ગુજરાતના અનેક વિસ્તારોમાં હજુ પૂરતો વરસાદ થયો નથી, પરંતુ આગામી દિવસોમાં મેઘરાજા મન મૂકીને વરસે તેવા એંધાણ વહીવટીતંત્ર દ્વારા જાહેર કરવામાં આવ્યા છે. મુંબઈની સિસ્ટમ અલગ છે અને હાલ ગુજરાતમાં નવી સિસ્ટમ અલગ છે, જેના કારણે વરસાદ આવી રહ્યો છે. ખેડૂતોમાં આનંદના સમાચાર છે, કારણ કે આ બે સિસ્ટમના કારણે સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ વરસાદ થશે. ગુજરાતમાં અત્યારે એક સાયક્લોન સિસ્ટમ દક્ષિણ ગુજરાતમાં છે અને અનેક સિસ્ટમ પણ બની છે, જેના કારણે આગામી 5 દિવસ ગુજરાતમાં સામૂહિક વરસાદ થશે, જેમાં દક્ષિણ અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ છે અને પૂર્વ ગુજરાતમાં પણ અતિભારે વરસાદની આગાહી છે. જુલાઈ અને ઓગસ્ટ ગુજરાતમાં વરસાદના યોગ છે. ગુજરાતમાં વરસાદ જુલાઈની શરૂઆતમાં આવે છે અને તે પર બંગાળની ખાડી પરથી સિસ્ટમથી આવે છે અને આ વખતે સિસ્ટમ વિખેરાઈ જતાં વરસાદ નથી. ગુજરાતમાં રથયાત્રામાં પણ વરસાદ થશે. પૂર્વ ગુજરાત તરફથી આવતી સિસ્ટમનો લાભ મળશે અને માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે. આગામી 5 દિવસ ગુજરાતમાં ભારે વરસાદના પગલે તંત્રને એલર્ટ કરવામાં આવ્યું છે અને તમામ વિભાગને સ્ટેન્ડ બાય રહેવા માટે સૂચના આપી દેવાય છે. અત્યારે દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ થયો છે અને આવતા 5 દિવસમાં પણ સમગ્ર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. તે સંજોગોમાં જિલ્લા વહીવટીતંત્રને, તમામ જિલ્લાના વહીવટીતંત્રને સચેત કરવામાં આવ્યું છે, તેમને જાણ કરવામાં આવી છે કે આ રીતે વરસાદ થવાની સંભાવના છે, એટલે તંત્રએ સચેત રહેવાનું છે અને ખાસ વિજિલ રાખવાની છે. NDRF સાથે પણ ચર્ચા થઈ છે. NDRFની 15 ટીમો તૈયાર રાખવામાં આવી છે, જે રાજ્યના જુદા જુદા સ્થળોએ અત્યારે ડિપ્લોય કરવામાં આવી છે, જેથી કોઈપણ એવી પરિસ્થિતિ ઊભી થાય, બચાવની કામગીરીની પરિસ્થિતિ ઊભી થાય તો આપણે પહોંચી શકીએ. તમામ વિભાગોને, આરોગ્ય સહિત તમામ વિભાગોને પણ તેમના કાર્યક્ષેત્ર હેઠળના બાબતોએ તકેદારી રાખવા અને તૈયારી રાખવા સૂચના આપવામાં આવી છે. ની જે અત્યારે સિસ્ટમ છે એ અંગે અત્યારે હમણાં જ અમારે હવામાન ખાતાના અધિકારી ડૉક્ટર જયંત સરકાર સાથે ચર્ચા થઈ. એ સિસ્ટમ અલગ છે, અત્યારે જે નવી સિસ્ટમ થઈ રહી છે એ અલગ છે, જેથી એ સિસ્ટમની જે અસર થઈ છે અત્યારે આપણે અનુભવી રહ્યા છીએ. જે દક્ષિણ ગુજરાતમાં ઉમરગામમાં જે વરસાદ આવી રહ્યો છે તે સિસ્ટમની અસરને કારણે જ થઈ રહ્યો છે. ના, એડવાઇઝરી તો નહીં, પણ ખેડૂતો માટે આ એક બહુ આનંદના સમાચાર થશે. જ્યારે જો સૌરાષ્ટ્ર અને કચ્છમાં સારો વરસાદ થશે, આપણે જે આગાહી છે તે પ્રમાણે, તો એ વાવેતરનું પ્રમાણ વધશે. અભી જો લેટેસ્ટ સિચ્યુએશન એસા હૈ કે એક સાયક્લોનિક સર્ક્યુલેશન અભી હૈ ઓવર સાઉથ ગુજરાત રિજિયન એન્ડ નેબરિંગ એડજસન્ટ એરિયા મેં હૈ, બિટવીન 0.9 કિલોમીટર સે લેકે 3.6 કિલોમીટર એસએલ તક હૈ. એ સાયક્લોનિક સર્ક્યુલેશન હૈ. દૂસરા એક ઈસ્ટ વેસ્ટ એક શિયર ઝોન હૈ અરાઉન્ડ 20 ડિગ્રી નોર્થ. સો એ દોનો સિસ્ટમ હૈ એન્ડ ઉધર છત્તીસગઢ કે ઉપર એક સાયક્લોનિક સર્ક્યુલેશન હૈ. તો એ સિસ્ટમ, એ તીનો સિસ્ટમ કે ઇન્ટરેક્શન સે હમારા માનના એ હૈ કે અગલે 5 દિનો મેં હમારા સ્ટેટ મેં, ખાસ કરકે સાઉથ ગુજરાત, ઈસ્ટ સેન્ટ્રલ ગુજરાત એન્ડ બાદ મેં જો નોર્થ ગુજરાત, ઇવન Day 5 મેં કચ્છ મેં ભી અચ્છા બારિશ હોને કા ઉમ્મીદ હૈ. મતલબ ફેરલી વાઇડ સ્પ્રેડ ટુ વાઇડ સ્પ્રેડ રેનફોલ હોને કા ઉમ્મીદ હૈ. એન્ડ હમ એક્સપેક્ટ કરતે હૈ કે સાઉથ ગુજરાત મેં નેક્સ્ટ 24 આવર્સ મેં હેવી ટુ વેરી હેવી રેનફોલ હોને કા ઉમ્મીદ હૈ. એન્ડ સાઉથ ઈસ્ટર્ન પાર્ટ્સ ઓફ સૌરાષ્ટ્ર મેં ભી, જૈસે ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, દીવ, એ સબ એરિયા મેં ભી હેવી ટુ વેરી હેવી રેનફોલ હોને કા ઉમ્મીદ હૈ. એન્ડ રેનફોલ બેલ્ટ જો હૈ ગ્રેજ્યુઅલી પહેલે ઈસ્ટ સેન્ટ્રલ ગુજરાત કે ઉપર જાયેગા, ઉસકે બાદ નોર્થ ગુજરાત મેં ભી શિફ્ટ હોગા. જૈસે જૈસે છત્તીસગઢ કા જો ઉપર જો સાયક્લોનિક સર્ક્યુલેશન હૈ, જૈસે જૈસે ઉપર આયેગા તો હમારા જો ઈસ્ટ સેન્ટ્રલ ગુજરાત એન્ડ નોર્ધન પાર્ટ્સ ઓફ ગુજરાત મેં ભી અચ્છા બારિશ હોને કા ઉમ્મીદ હૈ. એન્ડ ડે ફાઇવ મેં હમ એક્સપેક્ટ કરતે હૈ કે કચ્છ મેં ભી બારિશ હોગા, કચ્છ રિજન મેં જહાં કા રેનફોલ બિલકુલ ના કે બરાબર હુઆ હૈ. સો નેક્સ્ટ 5 ડેઝ એક અચ્છા એક વેટ સ્પેલ હોને કા સંભાવના હૈ હમારે સ્ટેટ મેં. 14 તારીખ કો હમ એક્સપેક્ટ કરતે હૈ કે જો ઈસ્ટ સેન્ટ્રલ પાર્ટ એન્ડ નોર્ધન બેલ્ટ ઓફ ગુજરાત ઉસમે બારિશ હોગા. અમદાવાદ કા એક્સપેક્ટ સમ રેનફોલ 14 તારીખ. એન્ડ અભી હમને ફિશરમેન વાર્નિંગ ભી દિયે હુએ હૈ, ખાસ કરકે જો સાઉથ ગુજરાત કોસ્ટ હૈ ઉસમે હમ એક્સપેક્ટ કરતે હૈ કે વિન્ડ સ્પીડ જો હોગા 35 થી 45 કિલોમીટર પર આવર, જો સ્કવાલ મેં 50 કિલોમીટર પર આવર તક જા સકતે એન્ડ મેઇનલી ફ્રોમ ધ સાઉથ વેસ્ટ ડાયરેક્શન. સો હમારા જે મછુઆરે ભાઈ હૈ ઉનકો હમારા નિવેદન યે હૈ કે વો લોગ સમુદ્ર પે ના જાય નેક્સ્ટ 24 આવર્સ, ક્યુંકિ સી જો હૈ બહુત રફ રહેગા બિકોઝ ઓફ ધ હાઈ વિન્ડ સ્પીડ. સંજય પટેલ સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ, ગાંધીનગર.